चलो बाळकों तो हवे 12मो સમ જોવાની શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.2 તમને સિક્વન્સ ખબર છે ટેક્સ્ટબુક નો જે પેજ નંબર 237 પર આવે છે શરૂઆત કરીએ તો 12મા દાખલામાં આપ્યું છે 8 જુદા જુદા પુસ્તકોમાંથી 5 પુસ્તકો એવી રીતે પસંદ કરી શકાય કે જેમાં અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય એવું ચોખ્ખું કહેવામાં આપ્યું છે કે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય અને અમુક નિશ્ચિત પુસ્તક કદાપિ પસંદ ના થાય તો સૌથી પહેલા કહેશો સર કેટલા પુસ્તકો છે पहला क्वेश्चन में दाखला नंबर तमे कहो बार निश्चित पुस्तक पसंद थे ते कहो सर आठ आठ पुस्तक पांच पसंद करवाना हवे आगळ जे पहलो क्वेश्चन लखशो निश्चित पुस्तक हमेशा पसंद थाय तो हमेशा पसंद थाय मतलब शू के આપણે જે સિલેક્ટ કરવાનું છે આઠમાંથી એક તો કમ્પલસરી સિલેક્ટ થઈ જ જશે અને પાંચમાંથી પણ એક ઓછું કમ્પલસરી એક જે પુસ્તક છે સિલેક્ટ થઈ જ જશે તો તમે કહેશો સર એનો મતલબ આ જે પુસ્તક નિશ્ચિત કન્ફર્મ સિલેક્ટ થશે પસંદ થશે 1C1 નિશ્ચિત પુસ્તક એ સિલેક્ટ થશે એટલે એક પુસ્તક જે છે એ સિલેક્ટ થઈ જશે આગળ તમે કહેશો સર વધે કેટલા 4 7C4 तो यहाँ 1 आवे तो 7 × 6 × 5 × 4 × तो मैं कहूँ सर फॉर्म में आई जाओ यहाँ सुधी जावे 4 सुधी जवान छे अने यहाँ 4 3 2 1 तो मैं कहूँ सर 4 कट 3 2 6 कट એટલે તમે કહેશો સર 35 પ્રકારે તમારું પુસ્તક નિશ્ચિત પુસ્તક પસંદ કરી શકાય ખબર પડી બાળકો બહુ શાંતિથી વ્યવસ્થિત સમજતા જજો કરતા જજો તો બહુ વાંધો નહીં આવે ખાલી આમાં થોડુંક ધ્યાન રાખવાનું છે એક એક સ્ટેપ સમજવાનું છે તો જરાય વાંધો નહીં આવે બીજું અગત્યની વસ્તુ તમારે એક ઉપર લખવું પડશે નિશ્ચિત પુસ્તક પસંદગી 1C1 પ્રકારે કરી શકાય જ્યારે બાકીના પુસ્તકોની પસંદગી 7C4 પ્રકારે કરી શકાય બાળકો આજે ને આટલો પોઈન્ટ ખબર પડે ને એ બહુ અગત્યનું જેને આમાં એ સમજી લેવાનું કે એક પુસ્તક જે સિલેક્ટ કર્યું એટલે એક બાદ કર્યું અને એક પુસ્તક જે સિલેક્ટ કરવાનું છે પસંદ કરવાનું છે એટલે એને બાદ કરીને લખ્યું તો બાકીનો આન્સર તમારો તરત જ આવી જશે બીજો જે ક્વેશ્ચન કહે છે એ બહુ સરસ છે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ના થાય એટલે એનો મતલબ કમ્પલસરી એ તો પુસ્તક ના જ થવું જોઈએ તેનો મતલબ તમે કહેશો સર આની અંદર જે છે એટ હવે અહીંયા તમે કહેશો સર કદાપી એક પુસ્તક તો સિલેક્ટ ના જ થાય તો એનો મતલબ તમે કહેશો સર આને તો સિલેક્ટ કરવાનું જ નથી એટલે 7 હવે 5 પુસ્તકો જે છે એને તો આપણે કહી નાખવાનું છે આની અંદર તમે કહેશો 5 જે છે એમાંથી તો પસંદ કરવાના છે તો હવે કેટલામાંથી પસંદગી કરવાની છે કેમ કે એક પુસ્તક પસંદ કરવાનું જ નથી આમાં કરવાનું હતું એટલે એક ઓછું થાય પણ આમાં તો કન્ફર્મ છે કે સર આ પુસ્તક આપણે લેવાનું નથી તો એનો મતલબ તમે કહેશો 7C5 એટલે તમે કહેશો સર 7 × 6 × 5 × 4 × 3 થઈ ગયા 5 1 2 3 4 5 ચલો બરાબર છે 5 3 2 1 તમે કહેશો 5 3 વચ્ચે 4 લખવાના રહી ગયા 4 ક્લિયર બાળકો ચલો 5 5 કટ 4 4 કટ 3 3 કટ તમે કહેશો ખાલી 2 રહેશે સર તો સિમ્પલ અહીંયા કટ કરી દો ને એટલે 3 તો 21 પ્રકારે પુસ્તકની પસંદગી થઈ શકે ધ્યાન રાખજો બાળકો અમુક વખતે સર થોડીક માઇનર ભૂલ કરી દે તમે થોડુંક ધ્યાન રાખજો બાકી ગણતરીમાં કોઈ મોટા લોચા નથી ખાલી સ્ટેપ ઉપર આગળ પાછળ થઈ જાય તો તમે જોઈ લેજો બીજું બાળકો આની અંદર ખાસ લખવું પડશે કે જો એક પસંદ ના કરવાનું હોય તો બાકીના કેટલા રહેશે 8 પુસ્તકમાંથી એક પુસ્તક પસંદ ના કરવાનું હોય તો બાકીના 7 પુસ્તકોમાંથી 5 પુસ્તકોની પસંદગી 7C5 પ્રકારે કરી શકાય તેના કુલ સંચય કરીને ગણતરી લખો એટલે માર્ક મળી જાય 2 લાઇન 3 લાઇન લખવી જ પડે જો લખ્યા વગર નહીં કરો તો માર્ક કપાઈ જશે એ ધ્યાન રાખજો ચલો બાળકો તો આને પોઝ કરીને સરસ રીતે લખી કાઢો હવે જઈશું પછી 13મા સમ તરફ ચલો બાળકો હવે જે સમ છે એ થોડોક સારો છે કેમ કે આમાં છે ને થોડુંક ઊંધું વિચારવાનું છે એટલે ધ્યાનથી સમજવાનું છે ધોરણ 12ની સાયન્સ પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી કુલ 7 વિષયની પરીક્ષા આપવાની છે ટોટલ કેટલા વિષયની એક્ઝામ આપવાની છે 7 વિષયની પરીક્ષામાં પાસ થવા માટે બધા જ વિષયમાં પાસ થવું જરૂરી છે જો એ 7એ 7માં પાસ થશે તો જ એ બાળક શું કહેવાશે પાસ થયેલું કહેવાશે આગળ જઈએ દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ મેળવવાના હોય તો પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ કેટલી રીતે નાપાસ થઈ શકે પૂછ્યું શું છે નાપાસ કેટલી રીતે થઈ શકે એટલે હવે સમજો અહીં લખવું પડે સૌથી પહેલા અહીં વિદ્યાર્થીને કુલ 7 સબ્જેક્ટ છે 7 સબ્જેક્ટમાં પાસ થવા માટે કમ્પલસરી બધા સબ્જેક્ટમાં પાસ થવું પડે
એટલે કમ્પલસરી જગ્યા કે એમ લખવું પડે કે સાથે સાત વિષયમાં વિદ્યાર્થીને પાસ થવું પડે. તો નાપાસ થાય ક્યારે? તો તમે કહેશો સર એવું બને કે સૌથી પહેલા એક સબ્જેક્ટમાં ફેલ થાય એક વિષયમાં તો પણ એ નાપાસ કહેવાય, અથવા એવું બને બે વિષયમાં થાય, અથવા એવું થાય ત્રણ વિષયમાં થાય, અથવા એવું થાય કે ચાર વિષયમાં એ નાપાસ થાય, અથવા એવું થાય કે પાંચે પાંચ વિષયમાં નાપાસ થાય, અથવા એવું થાય કે છ વિષયમાં એ નાપાસ થાય, અથવા એવું થાય સાતે સાત વિષયમાં એ નાપાસ થાય. જો એકમાં ફેલ થાય તો પણ એ નાપાસ કહેવાય અને સાતમાં ફેલ કહેવાય તો પણ નાપાસ થાય, એનું વર્ષ તો બગડવાનું જ છે. તો તમે કહેશો સર આપણને એટલું ખબર પડી ગઈ, તો સૌથી પહેલા સાત વિષય છે તો એવું થાય 7C1, એકમાં ફેલ થાય તો પણ નાપાસ કહેવાય, અથવા વચ્ચે આવશે એટલે તમે કહેશો સર એવું કરીએ વચ્ચે પ્લસ લખી કાઢો તો 7C2 7C3 7C4 7C5 7C6 7C7, એટલે તમે કહેશો સર આ તો ક્લિયર થઈ ગયું. તો અહીંયા આવશે 7, અહીંયા 7 × 6 2 × 1, અહીંયા 7 × 6 × 3 3 2, તમે કહેશો સર અહીંયા 5 લખો 5 1, વચ્ચે પ્લસ ની સાઈન ખાસ ભૂલવાની, અહીંયા પ્લસ 7 × 6 × 5 × 4 4 3 2 1, 7C5, એટલે હું સીધું હવે 2 લખીશ એનો આન્સર જ. આ બધામાં 7C2 7C1 અને 7C1 જ કહો તો પણ 7C7 કીધું છે એટલે 7 કહેવાય. તો અહીંયા જે આન્સર આવશે એ જ અહીંયા લખવાનું છે, એટલે અહીંયા તો હું 7C5 જ લખું છું, આખું નહીં લખું. બરાબર છે બાળકો? ચલો અહીંયા ભૂલ ના થવી જોઈએ ખાસ. ચલો તો આ 7 થઈ ગયા, અહીંયા લખીશું. તમે કહેશો સર 3 થી કરશો એટલે 7 તરી 21, તો અહીંયા 21 આવી ગયું. અહીંયા 6 જતા રહેશે એટલે તમે કહેશો સર 35, અહીંયા તમે કહેશો 4 અને આમાં થશે એટલે પાછું તમે કહેશો સર 7 × 5 35, અહીંયા 2 આવશે તો તમે કહેશો સર એ થશે કેટલા 21, અહીંયાની અંદર તમે કહેશો સર 7 અને અહીંયા 1 7C1. તો બાળકો આટલું પરફેક્ટ થઈ ગયા પછી તમે લખશો 127, ટોટલ કરશો એટલે 127 થશે. તો બાળકો સૌથી પહેલા અગત્યનો પોઈન્ટ આની અંદર ધ્યાન રાખવાનો છે કે સ્ટેપ સમજવા બહુ જરૂરી છે, કેમ કે આની અંદર શું આપ્યું છે, પાસ થવાની આપણને નથી કીધું કે કેટલી રીતે પાસ થાય, પરંતુ આપણને શું કીધું, નાપાસ થાય એનું કીધું છે. જે પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો જેથી તમને ક્લિયર થઈ જાય, પછી આપણે જઈશું આગળ નવા ટોપિક તરફ. ચલો બાળકો 14મો, એક હોટલનો માલિક તેના શહેરમાં ઉપલબ્ધ 8 જુદા જુદા સમાચારોને 5 જુદા જુદા સામયિકોમાંથી 3 સમાચારો અને 3 સામયિકો નિયમિત ધોરણે મંગાવવા માંગે છે. સૌથી પહેલા સમજી લો કે જેટલું આપ્યું છે એને લખી કાઢીએ તો તમને વધારે ક્લિયર થશે. એ ખાસ આ પસંદગી કેટલા પ્રકારે કરી શકાય, પહેલો ક્વેશ્ચન આટલો જ છે, પછી બીજો ક્વેશ્ચન વાંચીએ આગળ. તો તમે કહેશો સર 8 શું છે, સમાચાર છે, ન્યૂઝપેપર છે, અને તમે કહેશો સર 5 જે છે એ સામાયિક છે, જેમાંથી તમને એવું કહે છે કે સર 3 અને આમાંથી જે પસંદ કરવાના છે 2. અહીંયા પસંદગી અહીંયા આપેલ છે આટલા, તો લખીશું 8 સમાચારમાંથી 3 સમાચારની પસંદગી 8C3 રીતે કરી શકાય, જ્યારે 5 સામાયિકમાંથી 2 સામાયિકની પસંદગી 5C2 પ્રકારે કરી શકાય. તો તમે કીધું 8C3 × 5C2, તમે કહેશો 8 × 7 × 6 3 × 2 × 1, આની અંદર તમે સીધા 10 લખી શકો, પણ આપણે લખીશું. એટલે તમે કહેશો સર આટલું ક્લિયર, અહીંયા કરીએ તો 6 કટ થઈ જશે, 7 × 49 7 × 56, અહીંયા આવશે 10, એટલે 560 પ્રકારે એની પસંદગી કરી શકાય, જેમાં શું કીધું છે નિયમિત બધું મંગાવવાનું છે એની વાત છે. હવે ક્વેશ્ચન આગળ જાય છે, જો કોઈ ચોક્કસ સમાચારને પસંદ કરવાનું જ હોય અને કોઈ ચોક્કસ સામયિક પસંદ કરવાનું ન જ હોય તો પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? સમજો આની અંદર શું કીધું છે, કોઈ ચોક્કસ ચોક્કસ સમાચાર પસંદ કરવાનું જ છે, તો આપણે ટોટલ 8 હતા એમાંથી 1 પસંદ તો થઈ જ જવાનું છે, તો બાકી વધે 1, અને અહીંયા કીધું છે 3 છે એમાંથી 1 પસંદ તો કરવાનું જ છે એટલે 2 પસંદગી જ રહેશે. તો તમે કહેશો સર જે 1 પસંદ કરવાનું છે એને 1C1 અને 7C2
આટલો પોઈન્ટ પહેલા ખબર પડી કે જે પસંદ કરવાનું જ છે કન્ફર્મ જ છે કે સર આ પસંદ કરવાનું જ છે તો એ પસંદગી થઈ જાય એટલે એનું તો કન્ફર્મ થઈ ગયું અને એક સામયિક નથી જ પસંદ કરવાનું તો જે રીતે પાંચ હતા એમાંથી મારે એક તો નથી જ કરવાનું તો ચાર તો આ બે ના બે તો તમે કહેશો સર ફોર સી ટુ કેટલા લઈશું ફોર કેમ કે એક નથી કરવાનું એનું માઇનસ કર્યું અને પછી બે પસંદ કરવાના હતા એનું આપણે ગણતરી કરી નાખી તમે કહેશો સર આ તો વન સેવન ઇન્ટુ સિક્સ ઇન્ટુ ટુ ઇન્ટુ વન ફોર ઇન્ટુ થ્રી ટુ ઇન્ટુ વન અહીંયા આપણે આવશે સાત તરી એકવીસ અને અહીંયા કરીશું તો બે એટલે છ એકસો છવ્વીસ એની સાથે બાળકો આપણો આ પોઈન્ટ પૂરો બહુ શાંતિથી સમજીને લખજો આ સ્ટેપ લખવા ખૂબ જરૂરી છે જેથી તમને ફરી આવડી જાય તો વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો જેથી તમને બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય હવે બાળકો આપણે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે હવે બાકી ખાલી બે જ દાખલા રહે છે જેને ડિટેલમાં આપણે જોઈ લઈશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાળકો મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે